नमस्ते विद्यार्थी मित्रों, હું દીપિકા કોલતે આપ સૌનું મેથ્સ લર્નિંગ ચેનલ માં સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8 પ્રકરણ 3 ચતુષ્કોણની સમજમાં નિયમિત અને અનિયમિત બહુકોણની સમજૂતી મેળવીશું। તો શરૂ કરીએ। નિયમિત અને અનિયમિત બહુકોણ કોને કહેવાય? જે બહુકોણના બધા જ ખૂણા અને બાજુઓના માપ સરખા હોય તે બહુકોણને નિયમિત બહુકોણ કહેવાય અને સરખા ન હોય તો તેને અનિયમિત બહુકોણ કહેવાય। આપણી પાસે બે આકૃતિ છે, લંબચોરસ અને ચોરસ। તો આપણને ખબર છે કે લંબચોરસ અને ચોરસ બંનેના બધા જ ખૂણા કાટખૂણા હોય છે, એટલે કે લંબચોરસના પણ બધા ખૂણા કાટખૂણા હોય છે અને ચોરસના પણ બધા જ ખૂણા કાટખૂણા હોય છે। આમ આ બે આકૃતિની અંદર એના બંનેના બધા જ ખૂણા સરખા છે, પરંતુ આપણે જોઈએ છે કે ચોરસની અંદર બધી જ બાજુઓના માપ સરખા છે, જ્યારે લંબચોરસમાં સામસામેની બાજુઓના જ માપ સરખા છે, એટલે કે બધી બાજુઓના માપ સરખા નથી। માટે આપણે ચોરસને નિયમિત બહુકોણ કહી શકીએ, જ્યારે લંબચોરસને અનિયમિત બહુકોણ કહી શકાય। અનિયમિત અને નિયમિત બહુકોણના બીજા અમુક ઉદાહરણ જોઈએ। સૌથી પહેલા છે નિયમિત બહુકોણના ઉદાહરણ। તો અહીં આપણે ત્રણ આકૃતિ આપી છે, ષટ્કોણ, પંચકોણ અને સપ્તકોણની। તો અહીં જોઈશું તો દરેક આકૃતિની અંદર બધી જ બાજુઓના માપ સરખા છે, તેની સાથે બધી જ બાજુઓ બધી જ આકૃતિની અંદર બધા જ ખૂણાઓના માપ પણ સરખા છે। પંચકોણની અંદર પણ બધા જ ખૂણા એ લઘુકોણ છે, એટલે કે બધા ખૂણાઓના માપ પણ સરખા છે, તેની સાથે તેની બાજુઓના માપ પણ સરખા છે। આમ આ નિયમિત બહુકોણના ઉદાહરણ થયા। તેવી જ રીતના અનિયમિતની વાત કરીએ તો આ પણ એક બહુકોણ છે, 1 2 3 4 5 બાજુ છે, પંચકોણ છે, પરંતુ આપણે જોઈશું કે પંચકોણની અંદર આગળ જોઈ ગયા તેમ આ પંચકોણની અંદર બધા જ ખૂણા એ લઘુકોણ છે, જ્યારે આની અંદર જોઈશું તો બે ખૂણા 90 અંશના છે, જ્યારે આ ખૂણો એ અને આ ખૂણો એ 90 કરતા મોટો એટલે કે ગુરુકોણ છે। આ પણ ગુરુકોણ છે અને આ પણ ગુરુકોણ છે, જ્યારે આ 90 કરતા નાનો એટલે કે લઘુકોણ છે। આમ આ જે બહુકોણ છે તેની અંદર લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ ત્રણે ત્રણ ગુણાનો સમાવેશ થાય છે, એટલે કે ત્રણે ત્રણ ખૂણાના માપ જુદા જુદા છે, તેથી તે અનિયમિત બહુકોણનું ઉદાહરણ છે। આ આકૃતિની વાત કરીએ તો આ જે ખૂણો છે તે 90 કરતા ઓછો છે, આ ખૂણો પણ 90 કરતા ઓછો છે। ત્યારબાદ આ ખૂણાની વાત કરીએ તો આ ખૂણો એ 90 કરતા વધારે છે, આ ખૂણો પણ 90 કરતા વધારે છે, આ ખૂણો પણ 90 કરતા વધારે છે અને આ ખૂણો પણ 90 કરતા વધારે છે। આમ અહીં દરેક ખૂણાના માપ સરખા જોવા મળતા નથી, તેથી આને પણ અનિયમિત બહુકોણના ઉદાહરણ કહી શકાય। આમ જે આકૃતિની અંદર ખૂણા અને બાજુના માપ સરખા તે નિયમિત અને જેની અંદર બાજુ અને ખૂણાના માપ અલગ અલગ તેને અનિયમિત બહુકોણ કહેવાય। હવે ફરીથી આપણે એક આકૃતિ જોઈએ, આ ત્રિકોણ છે અને ત્રિકોણની અંદર જોઈશું તો આપણે ત્રિકોણના ઘણા બધા પ્રકારો શીખી ગયા છે, જેમ કે સમબાજુ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ। અત્યારે બે ત્રિકોણને ધ્યાનમાં લઈએ, સમબાજુ એટલે કે જેની બધી જ બાજુઓના માપ સરખા હોય અને વિષમબાજુ કે જેના બધા જ ખૂણાના માપ અથવા તો બધી બાજુના માપ અલગ અલગ હોય। તો એક ત્રિકોણ લઈએ છે જેમાં બધી બાજુના માપ સરખા છે, આ સમબાજુ છે। અહીં એક ખૂણો કાટખૂણો છે અને બાકીના બે લઘુકોણ છે, એટલે કે આ કાટખૂણો છે। ત્યારબાદ આમાં દરેક બાજુના માપ અલગ અલગ છે, તો આ ત્રિકોણ તો છે પણ આ બંને આ બધા જ ત્રિકોણ નિયમિત કે અનિયમિત નથી। તો અહીંયા જોઈશું સમબાજુ ત્રિકોણમાં દરેક બાજુના માપ સરખા હોય છે અને તેના બધા જ ખૂણા એ 60 અંશના હોય છે, તેથી સમબાજુ ત્રિકોણ એ નિયમિત બહુકોણ છે, જ્યારે આ જે વિષમ બાજુ છે, કાટકોણ ખૂણો છે, તેની અંદર ખૂણાના માપ અલગ છે, અહીં બાજુના માપ અલગ છે, તેથી આ બંને અનિયમિત બહુકોણના ઉદાહરણ કહી શકાય। આમ આપણી અહીં નિયમિત અને અનિયમિત બહુકોણની થિયરી પૂર્ણ થાય છે। નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું કે બહુકોણની અંદર ખૂણાના માપનો સરવાળો કેટલો હોય છે।
वीडियो गम्यो हो तो प्लीज तेने लाइक करजो, शेयर करजो, सब्सक्राइब करजो अने साथे ज बाजू में आपेला बेल आइकन पर क्लिक करजो जेथी तमने अमारा नवा वीडियो ना नोटिफिकेशन मळता रहेशे। धन्यवाद।